नमस्कार मित्रों, हूँ छु राम भरत। मित्रों, खेडूत सहाय योजना 2021 अंतर्गत 41 प्रकारनी योजनाओं ऑनलाइन फॉर्म भरावा अत्यारे चालू छे। अने 41 प्रकारनी जे योजनाओ छे एनुं विगतवार वीडियो आपणी चेनल पर अपलोड थई गयेलो छे। अने ए वीडियो तमे जोवा मांगता होय तो नीचे डिस्क्रिप्शन बॉक्समां एनी लिंक आपेली छे, त्यांथी तमे वीडियो जोई शकशो। परंतु अत्यारे आपणे तालपत्री सहाय योजना विषे आपणे जाणीशुं। अने तालपत्री जे छे तो ये खाता दीठ एक खाता दीठ तमने बे नंग मळवा पात्र रहेशे। सारी गुणवत्तावाळी आ तालपत्री मळे छे मित्रो। बजारमांथी तमे जो लेवा जशो तो 2500 થી 3000 રૂપિયાનો ભાવ હોય છે, પરંતુ આમાં 50% સબસિડી છે, તો એમાં તમને 1250 રૂપિયામાં તમને બે નંગ મળશે। તો એ તાલપત્રીનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે અને ફોર્મ ભરીને તમારે ક્યાં દેવા જવાનું છે, એવી તમામ પ્રોસેસ તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ તમારે કોઈ પણ બ્રાઉઝરમાં તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। અને બ્રાઉઝર ઓપન કર્યા પછી આ વેબસાઇટ તમારે ટાઈપ કરવાની રહેશે, iKhedut.gujarat.gov.in। આ વેબસાઇટ ટાઈપ કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। નામાં તમારે નીચે જવાનું રહેશે, નીચે જશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અને પહેલું જ જે ઓપ્શન છે ખેતીવાડી યોજનાઓ જે છે તેમાં તમે અત્યારે જોઈ શકો છો 41 પ્રકારની યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાવા શરૂ છે। અને એની બાજુમાં તમે જોઈ શકો છો વિગતો માટે અહીં ક્લિક કરો, તો એના ઉપર આપણે ક્લિક કરીશું। ક્લિક કર્યા બાદ કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। આમાં તમારે નીચે જવાનું રહેશે, નીચે ગયા ત્યારબાદ તમામ જે 41 પ્રકારની યોજનાઓ જે છે તો એના વિગતવાર જે છે એ આવી જશે। આનું વિગતવાર જે છે એ ઓલરેડી સમજાવેલું છે મિત્ર, આપણે એનો વિડીયો જે છે એ ઓલરેડી અપલોડ થઈ ગયેલો છે અને એની લિંક પણ નીચે આપેલી છે, તો ત્યાંથી તમે જોઈ પણ શકો છો। તો તાલપત્રી જે છે એ 10મા નંબર ઉપર છે અને અહીંયા તમે વિગતો જે છે એના માટે ક્લિક કરો, તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને બતાવશે કે અહીંયા લખેલું છે સામાન્ય ખેડૂતોને ખરીદી કિંમતના 50% અથવા તો 1250 બેમાંથી જે ઓછો હશે તે તમને મળવાપાત્ર રહેશે અને એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ તાલપત્રી તમે મેળવી શકશો। તો અહીંયા તારીખ પણ લખેલી છે મિત્રો, 6/3/2021 થી 30/4/2021 સુધી તમે આમાં ફોર્મ ભરી શકશો। તો અરજી કરો, અરજી કરવા માટે અહીં ક્લિક કરવાનું છે આપણે, તો એના ઉપર આપણે ક્લિક કરીશું। ત્યારબાદ આ પ્રમાણે કંઈક ઇન્ટરફેસ થશે, અહીંયા તમે જોઈ શકો છો તમે જે યોજના પસંદ કરેલી છે તો એ પસંદ કરેલું નામ પણ આવી જશે, એની તારીખ પણ આવી જશે અને પ્રથમ જે છે તમે અહીંયા રજિસ્ટર્ડ અરજદાર છો કે નહીં તો અહીંયા પસંદ કરો એમાં જવાનું। તમે પહેલેથી રજિસ્ટર્ડ કરેલું હોય તો હા કરવાનું, બાકી આપણે નવી અરજી કરવાની છે એટલા માટે આપણે ના કરીશું અને ત્યારબાદ આગળ વધવા માટે ક્લિક કરીશું। આગળ વધવા માટે ક્લિક કર્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો, તો એના ઉપર ક્લિક કરીશું એટલે ફોર્મ જે છે એ ઓપન થઈ જશે। ફોર્મ જે છે તો એ ઓપન થઈ ગયું છે, તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે જે પ્રમાણે વિગતવાર જે માંગ્યું છે એ જ પ્રમાણે આપણે વિગત નાખવાની છે મિત્રો, કોઈ પણ મિસ્ટેક નથી કરવાની, બાકી તમારું ફોર્મ જે છે એ રિજેક્ટ પણ થઈ શકે છે। તો પ્રથમ જે છે અરજદારની વિગત આપણે નાખવાની છે, તો વિગત જે છે જે પ્રમાણે 7/12 અંદર નામ હોય એ જ પ્રમાણે તમારે અહીંયા પ્રથમ નામ લખવાનું રહેશે, ત્યારબાદ પિતાનું નામ લખવાનું રહેશે અને ત્યારબાદ તમારી જે પણ અટક હોય એ તમારે અટક લખવાની રહેશે। ત્યારબાદ તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે, તમારો જે પણ જિલ્લો હોય એ આવી જશે, આમાંથી કોઈ પણ તમારો જિલ્લો હોય એ તમારે પસંદ કરવાનો રહેશે। ગુજરાતના તમામ જિલ્લાઓ જે છે એ આવી જશે, તો જે પણ જિલ્લો હોય એ જિલ્લો તમારે પસંદ કરવાનો રહેશે। ત્યારબાદ તમારે અહીંયા તાલુકો પસંદ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારું જે ગામ જે છે તો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે ઔપચારિક જે છે એ સરનામું લખવાનું રહેશે અને તે પછી તમારે તમારા તાલુકાના પિન નંબર જે પણ હોય એ તમારે લખવાના રહેશે। લિંગમાં પુરુષ અથવા તો મહિલા જે પણ હોય 7/12 જેનું નામ હોય એ તમારે અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ તમારી જાતિ સિલેક્ટ કરવાની રહેશે, એસસી એસટી ઓબીસી અથવા તો જનરલ, જે પણ તમારી જાતિ જેમાં પણ તમે કેટેગરીમાં આવતા હોય
એ તમારે જાતિ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ ખેડૂતનો પ્રકાર જે છે તો એ નાના, શ્રીમંત અથવા તો મોટા, આમાંથી કોઈ પણ પ્રકાર જે છે, તમારે વધારે જમીન હોય તો મોટા તમે સિલેક્ટ કરી શકો છો, બાકી તમે નાના અથવા તો શ્રીમંત ખેડૂતો જે છે એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમે શારીરિક રીતે કોઈ પણ ખોટ ખાપણ હોય તો જ તમારે આમાં સિલેક્ટ કરવાનું છે, બાકી તમારે ના કરી દેવાનું છે. ત્યારબાદ તમારે ઈમેલ આઈડી જે છે એ કમ્પલસરી નથી મિત્રો, ઈમેલ આઈડી તમારી પાસે હોય તો તમે લખી શકો છો, પરંતુ મોબાઈલ નંબર જે છે એ તમારે લખવો જરૂરી છે, કારણ કે મોબાઈલ નંબરની અંદર જ તમારા કન્ફર્મેશન નંબર પણ આવશે અને જ્યારે તમારું સિલેક્શન થશે તાલપત્રી યોજનામાં ત્યારે તમને મેસેજ અથવા તો ફોન કરી અને તમને જાણ પણ મોબાઈલ દ્વારા કરવામાં આવશે. મોબાઈલ નંબર જે છે તમારો સાચો મોબાઈલ નંબર એ તમારે ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ આધાર નંબર જે છે એ તમારે સાચા ટાઈપ કરવાના રહેશે, અહીંયા તમારે રાઈટ ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જે તમે આ તમે જોઈ શકો છો આ ઔપચારિક જે છે એ બધું તમારે પસંદ કરવાનું છે. તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો કે નહીં, તો તમે રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો તમારે હામાં ક્લિક કરવાનું, હામાં ક્લિક કરશો તો તમારે એમાં વિગત ભરવાની રહેશે, બાકી તમે નામાં પણ ક્લિક કરી શકો છો. ત્યારબાદ તમે જોઈ શકો છો સહકારી મંડળીના સભ્ય છો તો હોય તો હા કરવાનું, બાકી તમે ના કરી શકો છો. તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો એમાં પણ તમારે જે પણ લાગતું વળગતું હોય એમાં તમે સિલેક્ટ કરી શકો છો. બીજી મહત્વની બાબત છે મિત્રો, બેંકની વિગત જે છે એ તમારે જાણ વ્યવસ્થિત ભરવાની છે. પ્રથમ તમે એ જોઈ શકો છો બેંકના IFSC કોડ જે છે એ તમારે નાખવાના છે. અહીંયા બેંકના IFSC કોડ જે છે તો એ તમારી પાસબુકમાં લખેલા હોય, તો જે પણ IFSC કોડ હોય એનાથી જ તમારા પૈસા જે છે ટ્રાન્સફર થતા હોય છે. તો IFSC કોડ અહીંયા તમારે ટાઈપ કરવાના છે. ત્યારબાદ તમે બેંક જે છે તમારે જ્યાં પણ ખાતું હોય એ બેંક જે છે એનું નામ પસંદ કરવાનું રહેશે. અહીંયા જે બેંકમાં ખાતું તમારું હોય એ બેંકનું નામ SBI હોય, બેંક ઓફ બરોડા હોય કે પછી HDFC બેંક હોય, જે પણ બેંકમાં ખાતું હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે બેંક, અને બેંકનો જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો રહેશે કે કયા જિલ્લામાં તમારું બેંકનું ખાતું છે અથવા તો બેંક છે. ત્યારબાદ બ્રાન્ચ પસંદ કરવાની રહેશે કે જે પણ બ્રાન્ચ હોય સુત્રાપાડા ભાઈ તમારી પણ જ્યાં પણ તાલુકા હોય એ બ્રાન્ચ જે છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે, જે તાલુકામાં તમારું બેંક જે ખાતું હોય એ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ બેંકના ખાતા નંબર તમારે વ્યવસ્થિત ભરવાના છે અને એ જ ખાતા નંબર ફરીથી તમારે કન્ફર્મ બેંક ખાતા નંબર તમારે અહીંયા ટાઈપ કરવાના છે. ત્યારબાદ અરજદારનું બેંક પ્રમાણે ઇંગ્લિશમાં નામ તમારે લખવાનું રહેશે, જે પ્રમાણે પાસબુકમાં નામ હોય સેમ એ જ પ્રમાણે તમારે અહીંયા નામ ટાઈપ કરવાનું છે. એ જે પ્રમાણે બેંકમાં એડ્રેસ હોય એ જ પ્રમાણે તમારે અહીંયા એડ્રેસ પસંદ ટાઈપ કરવાનો છે. તો આ બેંકની પ્રોસેસ જે છે પૂરી થાય ત્યારબાદ આવે છે જમીનની વિગત. છેલ્લી વિગત છે મિત્રો જમીનની વિગત જે છે તેમાં પહેલાં તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો. તેમાં આપણે જમીનનો રેકોર્ડ ધરાવું છું એમાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે જમીન કયા જિલ્લામાં આવેલી છે, ત્યારબાદ તમારો તાલુકો અને ત્યારબાદ તમારું ગામનું નામ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે રેશન કાર્ડ નંબર તમારે અહીં ટાઈપ કરવાના રહેશે કે જે તમારે અનાજ કરિયાણાનો જે રેશન કાર્ડ કૂપન જેને કહીએ છીએ તો એ નંબર જે છે તમારે અહીં ટાઈપ કરવાના રહેશે. ટાઈપ કરી અને તમે ચોર્સ કરશો તો ઓનલાઈન તમારે જે પણ કૂપનની અંદર નામ હશે એ બધા તમારે અહીં આવી જશે, અને તેમાં મેન સભ્ય હોય કે જેનું 7/12 નામ હોય એ નામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. આટલું કર્યા પછી તમારે આ કેપ્ચા કોડ જે છે એ તમારે અહીંયા ટાઈપ કરવાના રહેશે, અને આટલું કર્યા પછી વિગત કમ્પ્લીટ ભરાઈ જાય મિત્રો. તે પછી તમારે ફરી એક વખત વિગત જે છે તમારે ચેક કરી લેવી જેથી કરીને કોઈ મિસ્ટેક ન થાય. કમ્પ્લીટ વિગત જે છે તમને લાગતું હોય કે કમ્પ્લીટ ભરી લેશે તો તમારે અહીંયા અરજી સેવ કરો એમાં તમારે ક્લિક કરશો એટલે તમારી અરજી જે છે એ સેવ થઈ જશે અને તમને અરજી નંબર જે છે એ પણ તમને મળી જશે. અરજી નંબર મળી ગયા ત્યારબાદ તમારે અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરો, તેમાં આપણે ક્લિક કરવાનું રહેશે. અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરો, એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીં તમારે અરજી ક્રમાંક નંબર જે પણ તમારા મોબાઈલની અંદર આવ્યા હશે અથવા તો ડિસ્પ્લે ઉપર શો થયા હશે એ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાના રહેશે. ત્યારબાદ તમારો જમીનનો ખાતા નંબર જે પણ તમારો હોય એ નંબર તમારે અહીં લખવાનો રહેશે,
અને ચર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી જે છે એ કન્ફર્મ થઈ જશે. અરજી કન્ફર્મ થઈ જાય એટલે તમને એક પ્રિન્ટ આવશે અને એ પ્રિન્ટ અરજી પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરો. એનું જે બાજુનું જે ઓપ્શન જે છે એમાં તમારે જવાનું રહેશે. એમાં પણ સેમ પ્રોસેસ હશે મિત્રો. અહીં અરજી નંબર તમારે લખવાનો રહેશે અને જમીનનો ખાતા નંબર લખવાનો રહેશે અને એ પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે પ્રિન્ટ આઉટ થઈ જશે. પ્રિન્ટ આઉટ થઈ જાય તે પછી ત્યારબાદ તમારે એની સાથે જે જે ડોક્યુમેન્ટ જે છે, આધાર કાર્ડ છે, બેંકની પાસબુક છે, 7x8 છે અને કૂપનની ઝેરોક્સ, તો આટલા ડોક્યુમેન્ટ સાથે તમારે તમારા ગામના ગ્રામસેવકને તમારે દેવાની રહેશે અથવા તો ખેતીવાડીની નજીક ઓફિસ હોય ત્યાં તમારે દેવાની રહેશે. તો આ પ્રમાણે તમે મિત્રો તાલપત્રીની અથવા તો કોઈપણ સહાય જે 41 પ્રકારની સહાય જે છે એમાં તમે ફોર્મ ભરી શકો છો મિત્રો. તો આ હતી આજની માહિતી મિત્રો. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા નવા વિડીયો આપના સુધી પહોંચતા રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય ભારત, જય હિન્દ.